અને હવે રજૂ કરીએ દેશના ટોપ 9 ન્યૂઝ પર. ડોલર સામે રૂપિયાની કિંમતમાં થયેલા ઘટાડાને લઈ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું કે હવે સરકાર પોતાની કુંભકર્ણીય ઊંઘમાંથી જાગી જવું જોઈએ અને આર્થિક નીતિઓમાં સુધારો કરવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે 80-90 પૂરા 100. વડાપ્રધાન બનતા પહેલા તેઓ રૂપિયાની કિંમત પર લાંબા પ્રવચનો આપતા હતા. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા અનેક પ્રકારના દિશા નિર્દેશ જાહેર કરાયા છે. સંસદીય શબ્દોની વિવાદિત સૂચિ જાહેર કર્યા બાદ હવે લોકસભા સચિવાલય સત્ર દરમિયાન ગૃહમાં કોઈ પણ પ્રકારના પેમ્પલેટ અને પ્લે કાર્ડના વિતરણ પર રોક લગાવવાને લઈને આદેશ જાહેર કર્યો. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LSC પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વાટાઘાટોનો 16મો રાઉન્ડ આજે યોજાયો. અત્યાર સુધીમાં 15 વખત બંને દેશો વાટાઘાટોના ટેબલ પર આવી ચૂક્યા છે, પરંતુ કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. આજે યોજાનારી બેઠક ભારતીય ક્ષેત્રમાં થશે. ભારત શાંતિ અને સ્થિરતા પર સતત ભાર આપી રહ્યું છે અને અથડામણના સ્થળોએથી સૈનિકોને હટાવવા જોઈએ. LSC પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને ભારત ચીન સરહદ પર 5G ટાવર લગાવ્યા છે. રિપોર્ટ પ્રમાણે લદ્દાખના આસપાસના વિસ્તારમાં ચીને 5G ટાવર લગાવ્યા. તેમની કમ્યુનિકેશન સિસ્ટમ ઘણી સારી છે. ચીને પોતાની બાજુમાં પેંગોંગ લેક પર 2 પુલ બનાવ્યા, જેનાથી ચીની સેનાની અવરજવર સરળ બનશે. ઉત્તરપ્રદેશના લખનૌના લુલુ મોલની બહાર હિન્દુ મહાસભાના સભ્યોનું વિરોધ પ્રદર્શન. તો લુલુ મોલમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા પહોંચેલા લોકોની પોલીસે અટકાયત કરી. લુલુ મોલમાં જાહેરમાં નમાઝ કરવા પર લોકોમાં છે આક્રોશ. ભારતમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે, જે બાદ દિલ્હી સરકાર સતર્ક બની છે. સરકારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલે મંકીપોક્સ માટે નોડલ સેન્ટર બનાવ્યું છે. દિલ્હીમાં હજુ સુધી આ વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ રાજ્ય સરકારે હોસ્પિટલને આઇસોલેશન માટે તૈયાર રહેવાનો નિર્દેશ કર્યો. દેશમાં સતત 3જા દિવસે કોરોનાના નવા 20,000થી વધુ કેસ નોંધાયા. 56 લોકોએ જીવ છોડ્યો. એક્ટિવ કેસની સંખ્યા 1.48 લાખને પાર. ઉત્તરાખંડમાં કાવડ યાત્રા પર આતંકી હુમલાના ઇનપુટ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોને સુરક્ષા વ્યવસ્થા વધારવા નિર્દેશ કર્યા. IB રિપોર્ટ આધારે ગૃહ મંત્રાલયે જાહેર કરી છે એડવાઇઝરી. વાદળ ફાટ્યાની ઘટના બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ. પહેલો જથ્થો પહેલગામ પહોંચ્યો હતો. અત્યાર સુધી 1,70,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે યાત્રામાં વિઘ્ન પડ્યું હતું.